નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં છો ને સરસ વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠની અંદર પ્રકરણ નંબર બાર ઘર્ષણ વિશે વાત કરવાના છીએ આપણે અગાઉના લેક્ચરની અંદર ઘર્ષણ કેવી રીતે લાગે છે એની આપણે વાત કરી હતી ઘર્ષણ પર અસર કરતા પરિબળો કયા કયા છે એની પણ આપણે વાત કરી હતી આજે આપણે ઘર્ષણ એક જરૂરી દૂષણ એટલે કે ઘર્ષણ છે એ આપણા માટે ફાયદાકારક પણ છે અને નુકસાનકારક પણ છે કેવી રીતે ફાયદાકારક છે અને કેવી રીતે નુકસાનકારક છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે તો એ પ્રશ્ન તમારે એવું પણ પૂછાઈ શકે કે ભાઈ ઘર્ષણના લાભાલાભ જણાવો આવો પ્રશ્ન પૂછાય તો એના લાભ પણ જણાવવાના છે એટલે કે એનાથી થતાં ફાયદા પણ જણાવવાના છે અને એનાથી થતાં છે એ પણ આપણે તમારા થોડાક અનુભવો છે યાદ કરવાના છે કે ભાઈ ગ્લાસ અથવા તો કુલડી કુલડી એટલે કે માટીની બનેલી હોય છે માટીનો ગળો બેમાંથી કોને પકડી રાખવું સરળ છે તો તરત તમે કહી શકશો કે સાહેબ કાચનો ગ્લાસ છે એ પકડી રાખવા માટે આપણે વધારે બળ કરવું પડે છે કારણ કે એ લપસી જાય છે જ્યારે કુલડી છે એ માટીની બનેલી છે એને આપણે સરળતાથી પકડી શકીએ છીએ બરાબર ને એટલે કે કાચના ગ્લાસની બહારની જે સપાટી છે ચીકણી હોય છે બરાબર અથવા તો એના ઉપર તમે તેલ લગાવી અને પછી પકડવાનો પ્રયત્ન કરો તો હાથમાંથી તરત સરકી જશે બરાબર ને એટલે કે જો ઘર્ષણ ન હોત તો તમે કોઈ પણ વસ્તુને પકડી ન શકત કોઈ વસ્તુને પકડવી હોય તો ઘર્ષણ હોવું જરૂરી છે જો ઘર્ષણ જ ના હોય તો એ વસ્તુ આપણે પકડી શકવાના નથી એટલે કે એના ફાયદાઓનો પહેલો ફાયદો એ છે કે ઘર્ષણથી થતા ફાયદામાં પહેલો શું ફાયદો કે વસ્તુને સરળતાથી પકડી શકાય છે એ ઘર્ષણના કારણે આપણે પકડી શકીએ છીએ બીજું પણ તમે યાદ કરો કે તમે ભીના કાદવવાળા રસ્તા પર કે આરસના ભીના ભોય તળિયા પર ચાલવું કેટલું મુશ્કેલ છે તો સાચી વાત છે વરસાદ પડ્યો હોય અને જમીન ચીકણી હોય અને આપણે એના પર ચાલવાનું કહેવામાં આવે તો આપણે જાળવીને જાળવીને ચાલતા હોઈએ છીએ ક્યાંક લપસી ન પડાય તો વિદ્યાર્થી મિત્રો ત્યાં ઘર્ષણ બળ ઓછું થઈ જાય છે બરાબર ને કારણ કે સપાટી છે એ ભીની થઈ જાય છે એટલે એકદમ લીસી સપાટી થઈ જતી હોય છે એટલે એના ઉપર આપણે ઘર્ષણ બળનું મૂલ્ય ઘટી જાય છે એટલે આપણે ત્યાં લપસી પડવાની શક્યતા રહેલી હોય છે એટલે કે આપણે ઘર્ષણબળ છે એટલે આપણે ચાલી શકીએ છીએ આ બીજું કારણ છે વિદ્યાર્થી મિત્રો એનો બીજો ફાયદો જો ઘર્ષણબળ ન હોત તો આપણે આ જમીન ઉપર ચાલી ન શકત તરત લપસી પડાય વિદ્યાર્થી મિત્રો એટલે આપણે ચાલી શકીએ છીએ એનો બીજો ફાયદો છે બરાબર ને ત્યાર પછી ત્રીજો આપણે વાત કરીએ કે જો ઘર્ષણ ન હોય તો તમે પેન કે પેન્સિલથી તમારી નોટબુકમાં તમે લખી ન શકત કારણ કે ઘર્ષણ જ ન લાગે તો એ લખાવાનું જ નથી ઘર્ષણબળ છે માટે આપણે લખી શકીએ છીએ તો ત્રીજો એનો ફાયદો એ છે કે પેન કે પેન્સિલથી આપણે લખી શકીએ છીએ કોઈ પણ વસ્તુને લખવું હોય તો આપણે પેન કે પેન્સિલથી લખી શકાય છે ત્રીજો ફાયદો એ છે પછી હું એ બ્લેકબોર્ડથી બધું લખેલું છે તો એ બ્લેકબોર્ડથી લખું છું ત્યારે લખતા લખતા ઝીનો એનો ભૂકો છે એ નીચે પડે છે અને કેટલોક ભૂકો છે એ આ બ્લેકબોર્ડના ખાંચાની અંદર ભરાઈ જાય છે ઘર્ષણ થાય છે એની વચ્ચેની અંદર ભરાઈ જાય છે અને એના કારણે આ અક્ષરો છે એ દેખાય છે તો બરાબર ને તો આ બ્લેકબોર્ડ એટલે કે ચોકથી બ્લેકબોર્ડ પર લખી શકાય છે આ એનો ચોથો ફાયદો છે બરાબર એટલે આપણ આપણે ખ્યાલ આવવો જોઈએ બરાબર એની રફ સપાટી છે ચોકના બ્લો બ્લેકબોર્ડ છે એના પર ચોટી જાય છે અને કેટલાક કણો છે એ નીચે પડી જતા હોય છે જો ઘર્ષણ જ ન હોય તો કોઈ વસ્તુની ગતિ શરૂ કરી દે તો એ ક્યારે રોકાશે નહીં ઘર્ષણ જ ન હોય વિદ્યાર્થી મિત્રો એના પર કોઈ બળ જ નથી લાગતું તો તમે કોઈ પદાર્થ જ્યારે ગતિમાં શરૂ કરી દો તો એ રોકાશે નહીં એની જાતે નહીં રોકાય તમે એક વખત ને પેડલ મારવાનું શરૂ કર્યું તો એ શરૂ જ રહેશે પછી એ રોકાશે નહીં ઘર્ષણબળ છે એના કારણે એ પદાર્થ જે છે એની ગતિ છે એ કંટ્રોલમાં આપણે લાવી શકીએ છીએ બરાબર એટલે કે ટાયરો અને વાહનો વાહનોના ટાયર અને રસ્તા વચ્ચે ઘર્ષણબળ લાગુ પડે છે એટલા જ માટે એ ચાલી શકે છે તો એનો પછીનો ફાયદો છે કે વાહનોના ટાયર અને રસ્તા વચ્ચેના ઘર્ષણના કારણે તે ચાલી શકે છે નહીંતર ચાલી ન શકે તમે ખ્યાલ હશે તમને કે ચોમાસામાં તમે કોઈ ગાડી છે એ સ્લીપ મારી જાય સ્લીપ ખાય છે ટાયર એના તો ચીકણી સપાટીમાં શું થાય છે ઘર્ષણ બળ નહિવત થઈ જાય છે એટલા માટે એ આગળ જઈ શકતું નથી હોતું એની ગતિ શરૂ થઈ ગયા પછી એને આપણે રોકી શકતા નથી જો ઘર્ષણબળ ન હોય તો એની ગતિની દિશામાં પણ ફેરફાર ન લાવી શકીએ ઘર્ષણબળ ન હોય તો પછી દિવાલમાં ખીલી ન ઠોકી શકીએ દિવાલમાં ખીલી મારવી હોય તો પણ ઘર્ષણબળ જરૂરી છે એટલે કે દિવાલમાં ખીલી છે એ ઠોકી શકાય છે આ એનો ફાયદો છે અને ઘર્ષણ વગર કોઈ ઈમારત પણ બાંધી શકતા નથી તો ઇમારત બાંધવા માટે પણ ઘર્ષણ જરૂરી છે તો ઇમારત બાંધી શકાય છે તો આ એના ફાયદાઓ છે આ સિવાય પણ બીજા ઘણા બધા ફાયદાઓ છે પણ પરીક્ષાની અંદર જ્યારે પ્રશ્ન પૂછાતો હોય ત્યારે આપણે આટલા ફાયદાઓ તો લખી શકીએ કે એના ફાયદા શું છે ઘર્ષણના તો કોઈ પણ વસ્તુ છે એના ફાયદા હોય તો એના ગેરફાયદા પણ હોય છે તો ઘર્ષણના ગેરફાયદા પણ છે શું તો આપણે તમે જોયું હશે કે ચપ્પલ છે એ તમે નવા લાવ્યા હો ત્યારે એનું તળિયું કેવું હોય છે અને થોડોક સમય વાપર્યા પછીનું તળિયું કેવું હોય છે તો ઘસાઈ જાય છે તો ઘર્ષણબળના કારણે દરેક વસ્તુ છે એને ઘસારો થાય છે બરાબર એટલે કે ઘસાઈ જાય છે એટલે કે ઘર્ષણને કારણે વસ્તુઓ ઘસાઈ જાય છે જેમ કે ચપ્પલના તળિયા ઘસાઈ જવા પછી વાહનોના ટાયર છે એ પણ તમે જુઓ છો કે એ સતત રોડ ઉપર ઘર્ષણ બળના કારણે રસ્તા અને ટાયર વચ્ચે ઘર્ષણ બળના કારણે એ એની જે ખાંચ છે એ બધી શું થાય છે ઘસાઈ જાય છે ટાયર એ ઘસાઈ જતા હોય છે બોલ બેરિંગ હોય કે સ્ક્રૂ હોય એ બધા જ ઘર્ષણને કારણે શું થતાં હોય છે ઘસાઈ જતા હોય છે તો આ એનો મોટો ગેરફાયદો છે કે દરેક વસ્તુ છે એ ઘસાઈ જાય છે બરાબર ત્યાર પછી ઘર્ષણબળને કારણે ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે જેનો આપણે ઉપયોગ નથી કરી શકતા એ થોડાક સમય માટે હોય છે તો એનો એક સાદો પ્રયોગ પણ તમે કરી શકો તમે તમારા બે હાથ છે એને આ રીતે ઘર્ષો થોડીક વાર માટે તો આ બે ઘર્ષણ થાય છે બંને વચ્ચે ઘર્ષણ થવાથી શું થાય છે તો એની અંદર ઉષ્મા ઉત્પન્ન થાય છે તમારો હાથ છે એ હથેળી છે એ ધીમે ધીમે શું થાય છે ગરમ થતી હોય છે એ જ રીતે મિક્સચર છે એ મિક્સરને તમે થોડા સમય સુધી ચાલુ રાખી દો અંદર વસ્તુ નાખી તો મિક્સરની જે ઝાર આવે છે એ શું થાય છે ગરમ થાય છે તો અંદર રહેલી વસ્તુ મિક્સરની જે ઝાર છે બંને વચ્ચે ઘર્ષણ થાય છે અને એ ઘર્ષણના કારણે ઝાર છે એ ગરમ થઈ જતી હોય છે તો આવા બીજા પણ ઘર્ષણ દ્વારા ઉષ્મા ઉત્પન્ન થતાના ઉદાહરણો છે મશીન એન્જિન છે આપણું બાઈકનું એન્જિન હોય કે મોટી ગાડીનું એન્જિન હોય તો એ એન્જિનની અંદર જે ચકરડા ફરે છે એ ચકરડા ફરે છે એના કારણે એની અંદર ઉષ્મા ઉત્પન્ન થાય છે એ ઘર્ષણના કારણે જ થાય છે બરાબર તો એ ગેરફાયદો છે એ આપણે જરૂર નથી ઉષ્માની પણ ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે એને ઠંડુ કરવા માટે આપણે અંદર ઓઇલ છે વધારે ગરમ નથી થાય માટે ઓઇલ આપણે મૂકવામાં આવે છે જે ઘર્ષણ બળને ઘટાડી શકે છે બરાબર તો આ રીતે આપણે ઉષ્માને કારણે થોડી ઉર્જા વેડફાઈ જતી હોય છે તો આ એના ગેરફાયદા છે આપણે બરાબર તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ઘર્ષણના ફાયદા કયા અને ગેરફાયદા કયા દિવાસળી છે એને આપણે સળગાવવી હોય તો એની જે ખરબચડી સપાટી છે એના પર ઘસવામાં આવે છે તો એ ઘર્ષણ બળ લાગુ પડે છે એના કારણે જ એ દિવાસળી છે એ આગ પકડી લેતી હોય છે તો આ રીતે આપણે એના ફાયદાને ગેરફાયદા આપણે સમજી શકાય છે ત્યાર પછીનો મુદ્દો છે કે ઘર્ષણ વધારવું કે ઘટાડવું ક્યારે ઘર્ષણબળ ઘટાડવું અને ક્યારે ઘર્ષણબળને વધારવું આ પણ આપણને ખબર હોવી જોઈએ તમે એનો ઉપયોગ પણ કરો છો વિદ્યાર્થી મિત્રો સાયકલ તમે ચલાવો છો બરાબર ને સાયકલ ચલાવો છો ત્યારે તમે બ્રેક મારો છો તો શું થાય છે તમે કોઈ દિવસ જોયું છે કે સાયકલ તમારે ઊભી રાખવી હોય તો કેવી રીતે ઊભી રાખો છો બરાબર ને તો સાયકલના જે બ્રેકના ડટ્ટા જે આવે છે એ અને જે રીમ આવે છે એ બંને વચ્ચે ઘર્ષણ બળ ઉત્પન્ન થતું હોય છે અને એ ઘર્ષણના કારણે આપણી જે ગતિ કરતી સાયકલ છે એ થઈ જતી હોય છે બરાબર તો શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારા બૂટ કે ચપ્પલના જે તળિયા છે એને ખાચા કેમ હોય છે નીચે ડિઝાઇન કેમ આપેલી હોય છે ટાયરો છે છે એ અંદર કેમ આપેલા હોય આ એમને નથી આપેલા વિદ્યાર્થી મિત્રો કોઈ ડિઝાઇન નથી નીચે પણ એનું ચોક્કસ કારણ છે કે ચપ્પલના કે બૂટના જે તળિયા છે એ ખાચા હોવાને કારણે જમીન સાથે સારી રીતે પકડ મેળવી શકે છે એટલે ઘર્ષણબળ વધારે છે ટૂંકમાં ઘર્ષણબળ વધે તો ઘર્ષણ બળ વધે માટે જે લપસવાની જે પ્રક્રિયા છે એ ઓછી થઈ જાય છે એટલે કે બૂટ ચપ્પલની જમીન સાથે પકડ સારી રહે તે માટે એના તળિયા ખાંચાવાળા રાખવામાં આવે છે પ્રશ્ન પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો કારણ કે ભાઈ બૂટ ચપ્પલના તળિયા ખાંચાવાળા કેમ રાખવામાં આવે છે તો બૂટ ચપ્પલના તળિયા ખાંચાવાળા એટલા માટે રાખવામાં આવે છે કે તે જમીન સાથે સારી રીતે પકડ કેળવી શકે સારી રીતે પકડ છે એ રાખી શકે એટલા માટે ઘર્ષણબળ વધારવા માટે એક ખાંચાઓ રાખવામાં આવતા હોય છે એ જ રીતે તમે જોયું હશે કે વાહનો હોય એ વાહનોના ટાયર છે ટ્રેક્ટરનું ટાયર જુઓ કે બુલડોઝરનું ટાયર જુઓ તમે તો એની અંદર પણ ખાંચાઓ હોય છે તો એ ખાંચાઓ છે એ જમીન સાથે ઘર્ષણબળ વધારે છે જેના કારણે એ ચાલી શકે છે બરાબર ને એટલે પકડીને વધુ સારી રીતે રહી શકે એટલા માટે એ ટાયરની વચ્ચે ટાયર છે એના પર ખાંચા આવેલા હોય છે સલામત રીતે તમે એ ચલાવી શકો એટલા માટે પછી વાહનો અને સાયકલોની બ્રેક પ્રણાલીમાં પણ બ્રેક પેડનો ઉપયોગ કરી અને આપણે જાણીને ઘર્ષણમાં વધારો કરતા હોઈએ છીએ તો ઘર્ષણમાં વધારો કરવા માટે આપણે જાણી જોઈને પણ આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો બ્રેક જે આવે છે એ એની જે સિસ્ટમ છે આખી પ્રણાલી છે એમાં બ્રેક પેડનો ઉપયોગ કરી અને આપણે ઘર્ષણભરમાં વધારો કરીએ છીએ જ્યારે તમે સાયકલ ચલાવો છો તો તેના બ્રેક પેડ છે એ પૈડાને સ્પર્શ કરતા નથી હોતા જ્યારે ચલાવીએ છીએ ત્યારે સ્પર્શ નથી કરતા હોતા પરંતુ જ્યારે તમે બ્રેક લિવરને દબાવવામાં આવે છે બ્રેક લિવર છે ને તમે દબાવો છો ત્યારે આ પેડ ઘર્ષણને કારણે એની રીમ છે એ ગતિને રોકી દે છે બરાબર ને એ રીમ સાથે આ જે બ્રેક પેડ છે એ બંને વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન થાય ઘર્ષણ ઉત્પન્ન થવાથી એ જે રીમ છે એ ગતિ કરતું હોય છે એ અટકી જાય છે અને પૈડું છે એ ગતિ કરવાનું બંધ કરી દે છે તો તમે એ પણ જોયું હશે કે કબડ્ડીના જે ખેલાડીઓ છે એ પોતાના હાથ પર માટી ઘસે છે તો પોતાના હાથ ઉપર માટી ઘસે છે તો સામેના વ્યક્તિને પકડવું હોય તો હાથ છે એ ચીકણા થઈ ગયા હોય પરસેવાથી તો આપણે રેતી ઘસવાથી એનું જે ઘર્ષણ બળ છે એ વધે છે એટલે એને સારી રીતે આપણે પકડી શકીએ છીએ તો પોતાના વિરોધીઓને વધારે સારી રીતે પકડી શકે કસરતબાજ છે એ પોતાના હાથ પર બરછટ પદાર્થ લગાવી દે છે જેથી ઘર્ષણમાં વધારો કરી અને સારી પકડ બનાવી શકાય છે એટલે કે કેટલાક કિસ્સાઓની અંદર આપણે ઘર્ષણ પર વધારવું પડતું હોય છે તો આ બધા જે કિસ્સાઓ જોઈએ આપણે એમાં ઘર્ષણ પર વધારવું પડે છે અને કેટલાક કિસ્સાઓ એવા પણ હોય છે કે આપણે ઘર્ષણ પર ઘટાડવું પડે અને જરૂરી છે એ બરાબર તો કેટલીક પરિસ્થિતિમાં જો કે ઘર્ષણ છે અનિચ્છનીય હોય છે એટલે આપણે એને ઓછું કરવું પડે છે કેરમ બોર્ડ ઉપર તમે પાવડર છાંટો છો વિદ્યાર્થી મિત્રો તો કેરમ બોર્ડ ઉપર પાવડર કેમ છાંટવામાં આવે છે કોઈ કેસે કેમ ભાઈ નાખવામાં આવે છે પાવડર કેરમ બોર્ડ છે એ તમે રમો છો કેરમ બરાબર એની ઉપર તમે પાવડર છાંટો છો શા માટે તો પાવડર છાંટવાથી શું થાય તો પાવડર છાંટવાથી એની જે સપાટી છે લીસી થઈ જાય જેથી આપણે જે કુકરી છે એ સરળતાથી સરકી શકે એટલે ત્યાં ઘર્ષણબળ આપણે ઘટાડવું પડે છે એટલા માટે આપણે પાવડર છે એ નાખવામાં આવતો હોય છે પછી દરવાજાના જે મિજાગરા હોય છે એની અંદર આપણે ઓઇલ નાખવું પડે છે તો ઓઇલ નાખવાથી શું થાય છે કે મિજાગરામાં ઘર્ષણબળ ઘટે છે એટલે સરળતાથી આપણે એને બંધ કરી શકીએ છીએ અને ખોલી શકીએ છીએ કે હલનચલન કરી શકે છે સાયકલ તથા મોટરના કારીગરો આ મશીનોના ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસ લગાડે છે આપણે ગ્રીસ પણ લગાડવું પડે છે બેરિંગ હોય તો બેરિંગના છરાવની વચ્ચે ગ્રીસ લગાડવામાં આવે છે શા માટે તો ઘર્ષણ બળ ઓછું થાય એ માટે લાંબા સમય સુધી ટકી શકે પછી એન્જિન હોય તો એન્જિનની અંદર ઓઇલ નાખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તો એન્જિન છે એ આખું ચક્કરડાઓથી બનેલું છે અને એ ચક્કરડાઓનું ઘર્ષણ બળ ઘટે એટલા માટે એની અંદર ઓઇલ છે એ નાખવામાં આવતું હોય છે જ્યારે તેલ ગ્રીસ કે ગ્રેફાઇટને મશીનના ગતિશીલ ભાગ વચ્ચે લગાડવામાં આવે છે ત્યારે ત્યાં એક પાતળું સ્તર બને છે અને ગતિશીલ સપાટીઓ સીધી એકબીજા સાથે ઘસાતી નથી તો પ્રશ્ન પૂછાય કે આપણે મશીનના ગતિશીલ ભાગો વચ્ચે ગ્રીસ કેમ લગાડવામાં આવે છે અથવા તો ઓઇલ શા માટે લગાડવામાં આવે છે તો આપણે કારણ આપી શકીએ કે ભાઈ મશીનના ગતિશીલ પદાર્થો વચ્ચે આ જ્યારે ગ્રીસ લગાડવામાં કે ઓઇલ લગાડવામાં આવે છે ત્યારે ત્યાં એક પાતળું સ્તર બને છે અને ગતિશીલ સપાટી સીધી એકબીજા સાથે ઘસાતી નથી અને આ રીતે અનિયમિતતાઓ જે ખરબચડાપણું છે એનું એકબીજા સાથેનું જોડાણ મોટા પ્રમાણમાં આપણે દૂર કરી શકીએ છીએ અને હલનચલન છે સરળતાથી થઈ શકે છે ઘર્ષણ ઓછું કરતા જે પદાર્થો છે એને ઊંઝણ તરીકે ઓળખવામાં આવે છે આપણો પ્રશ્ન પૂછાય કે ભાઈ ઘર્ષણ ઓછું કરતા પદાર્થોને શું કહેવાય તો ઘર્ષણ ઓછું કરતા પદાર્થોને આપણે ઊંઝણ કહેવામાં આવે છે કોઈ મશીનોમાં ઊંઝણ તરીકે તેલનો ઉપયોગ ન કરવાની સલાહ આપે છે તમે તમારી સાયકલની અંદર ચેનમાં પણ તમે ઘરની અંદર જે તેલ વાપરો છો એ નહીં નાખવું બરાબર કારણ કે એનો આપણે ઊંઝણ તરીકે કામ નથી કરી શકતા એના માટેનું ઓઇલ આવે છે એ ઓઇલનો તમે ઉપયોગ કરી શકો છો ત્યાં ઘર્ષણ ઓછું કરવા માટે ગતિશીલ ભાગો વચ્ચે હવાના સ્તરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે એટલે આ રીતે આપણે ઘર્ષણ છે એ ઓછું પણ કરવું પડે અને વધારવું પણ પડતું હોય છે અહીંયા બુજોને પ્રશ્ન છે શું આપણે સપાટીઓ પર પોલિશ કરીને વધારે માત્રામાં ઘ ઊંજણનો ઉપયોગ કરીને ઘર્ષણને ઘટાડીને શૂન્ય કરી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો તમે ગમે તે ઊંજણનો ઉપયોગ કરો પણ ઘર્ષણ બળ છે શૂન્ય થતું નથી અને શૂન્ય કરી પણ ન શકાય બરાબર ને એટલે ઘર્ષણ છે ક્યારેય પૂરેપૂરું દૂર કરી શકાતું નથી કોઈ પણ સપાટી જે સંપૂર્ણ લીસી નથી હોતી એમાં ક્યાંક તો થોડીક અનિયમિતતાઓ જોવા મળે જ છે કોઈપણ પદાર્થ ભલે લીસો લાગે છે પણ એ સંપૂર્ણ લીસો નથી હોતો ક્યાંક તો એની સપાટી છે ખરબચડી જોવા મળતી હોય છે એટલે દરેક કોઈપણ પદાર્થ વચ્ચે તમે ગમે તેવું ઊંઝન લગાડો પણ એનું ઘર્ષણ બળ છે શૂન્ય કરી શકતા નથી બરાબર ને તો આ રીતે આપણે ઘર્ષણના ફાયદા ગેરફાયદા અને ઘર્ષણબળ ક્યારે વધારવું અને ક્યારે ઘટાડવું સેના દ્વારા વધારવામાં આવે છે અને કઈ રીતે આપણે ઘર્ષણ બળને ઘટાડવામાં આવે છે એના પ્રશ્નોની ચર્ચા કરી અને એના વિશે સમજ્યા થેન્ક યુ